આજે પીએમની અહીંયા રોડ શો થવાનો છે. રોડ શો તિરંગા એરપોર્ટ તિરંગા સર્કલથી લઈ લે ઇન્દિરા બ્રિજ જે સર્કલ છે ત્યાં સુધીનો મોટો રોડ શો થવાનો છે. યુએના પ્રેસિડેન્ટ સાથે પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે. અને રોડ શો પહેલાં તમને દેખાય એ પ્રમાણે કેમેરામેનને કહીશ કે અહીંયા દેખાડું કે કેટલા લોકો આવી ગયા છે. અત્યારથી 5 વાગ્યાનો સમય હતો પીએમના રોડ શોનો, 5:15 જેવું થયું છે. થોડાક જ સમયમાં રોડ શો શરૂ થઈ જવાનો છે. એની પહેલાં મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. લોકો સાથે વાત કરીશું કે એ લોકો ક્યાંથી આવ્યા છે, શું છે. તમારું નામ શું છે? મારું નામ જમોર વિમલ. તમે ક્યાંથી આવ્યા? અમે ગુજરાત વિદ્યાપીઠ. વિદ્યાપીઠ અહીંયા કેમ આવ્યા છે? અહીંયા અમે પીએમ સરનો શો જોવા માટે આવ્યા છીએ, રોડ શો. હા, શું જોવા આવ્યા? પીએમ સર નરેન્દ્ર મોદી સરને. મોદી સાહેબ નો રોડ શો જોવા માટે અમને અમારા સર હેમંત સર, ગુજરાત વિદ્યાપીઠ ના આચાર્ય. સની ગોસ્વામી. અમારા રાજા મોદી સાહેબ ને જોવા માટે. યસ, અમારા રાજા છે મોદી સાહેબ, અમે જોવા માટે અહીંયા આવ્યા છીએ. આજે કાર્યક્રમ કેમ છે, રોડ શો? એ તો ખબર નથી, પણ અમને બહુ મજા આવે છે અહીંયા શો જોવા માટે. એ અમારા માટે શો રાખેલો છે. ઓકે. તમને નરેન્દ્ર મોદી બહુ જ ગમે? એ માણસ જ ખરેખર ખતરનાક છે એ દેશ માટે, એટલે અમને બહુ જ ગમે છે. તમે કેટલા સમયથી અહીંયા ઊભા છો? અમે 1 કલાક થઈ ગયો છે અહીંયા ઊભા ઊભા, અને હજી અમે ઊભા રહીશું જ્યાં સુધી એ નહીં આવે. મયંક જૈન. તમે કેટલા સમય થી અહીંયા? બપોરે 2 વાગ્યા થી ઉભા છીએ. યસ મેડમ. પીએમ મોદી? યસ મેડમ. ખબર છે કે શેનો કાર્યક્રમ? વાઇબ્રેટ ગુજરાતનું 2024ની સમિટ માટેનું છે. ઇન્વેસ્ટર યુએઈથી લઈને બધા, મોસ્ટ ઓફલી જે કન્ટ્રીઓના રાજદૂતો છે, બધા ઇન્વેસ્ટરો છે, આવવાના છે. ગુજરાતમાં ઇન્વેસ્ટ કરો અને ગુજરાતનો વિકાસ કરો એના માટે. આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા કેમ થાય? આવી રીતના રોડ શો અચાનકથી હોય તો પણ ભેગા? એકચ્યુઅલી ગવર્મેન્ટે, જો સાચું કહું તો એવું છે કે ગવર્મેન્ટે બસો ફાડીને જબરજસ્તી લોકોને બેહાડ્યા, એટલા માટે આવ્યા છીએ. મે બી બીકોઝ અત્યાર સુધી ચા પાણી નાસ્તો કંઈ પૂછવામાં નથી આવ્યું છે. સવારથી નાના બાળકથી લઈને જે પણ આવ્યા છે, મહિલા મંડળી જે પણ હોય, એ બધા આવીને ઊભા છે, પણ અત્યાર સુધી કોઈ ઠેકાણા નથી. હું તો અમદાવાદથી જ છું. અને તમને કેમ એવું લાગે છે કે બધાને બસ કરીને લઈને? એકચ્યુઅલી તમે થોડી વાર પહેલાં જોશો, હમણાં જશે, જ્યારે મોદી સાહેબ જશે પછી જોજો કે કેટલા લોકો કેટલા સેકન્ડ સુધી ઊભા રહે છે. આ ભાઈ કહે છે 10 વાગ્યા સુધી, એટલીસ્ટ જોઈ લેજો આપ કે 10 વાગ્યા સુધી છે કે નહીં. સાહેબ આવશે ત્યાં સુધી તો અમે ઊભા જ રહીશું, ભલે 11 વાગ્યા આવે કે 12 વાગ્યા સુધી આવે. મોદી સાહેબ માટે અમે અહીંયા ઊભાને ઊભા જ રહીશું. સારું કહેવાય, મને કોઈ એવું કોઈ ઇશ્યુ નથી. આવે, વર્લ્ડ ઓફ ધ કિંગ છે, એટલે આપણે કંઈ ના કહી શકીએ. છે બહુ સારા છે એવું નથી, પણ ટાઈમની વેલ્યુનેશન બધાને હોવી જોઈએ. બીકોઝ હું ફોલો કરું છું રશિયન પુતિનને, સો આઈ પ્રાયોરિટી કે તો ટાઈમની વેલ્યુનેશન હોવી જોઈએ. આપણે વેલા એને ઉભા રહીએ છીએ એમના માટે નથી, આપણે જોવું છે એમના માટે આપણે ઉભા છીએ. અહીંયા ઝઘડો નથી કરાવતી બીજા લોકો સાથે વાત. શું નામ છે? સમીર નામ છે મારું. સમીર મેં
મોદી સાહેબને જોવા છે, મોદી સાહેબને જોવા છે. ક્યાંથી આવ્યા છે? અમે સેક્ટર 4 ઘર નંબર 220 એ બાજુથી આવ્યા, સુમતિ સ્કૂલ વિદ્યા વિહાર અમે ત્યાંથી આવ્યા છીએ મોદી ને જોવા. હા, ગુજરાતી છે એમને જોવા માટે આવ્યા છે. અમે લગભગ 2 કલાક થી આવ્યા છીએ. હા, ના જરાય નહીં. બધું ખબર છે તમને? હા ખબર છે, વાઇબ્રન્ટ ગુજરાત નો છે. અહીંયાથી રોડ શો કરીને આવવાના છે. જાતે આવ્યા કે તમને કોઈ લઈને આવ્યા છે? હા, નાના નાના છોકરા પણ દેખાતા હશે બધા સ્કૂલથી ને કોલેજમાંથી અને હોસ્ટેલ્સમાંથી પણ ઘણા બધા છોકરાઓ છોકરીઓ આવ્યા છે. શું નામ છે તમારું? જાનકી. અચ્છા, જાનકી ક્યાંથી આવ્યા? સ્કૂલમાંથી. સ્કૂલમાંથી. કેટલા સમયથી અહીંયા ઊભા છો? 1 વાગ્યાથી. 1 વાગ્યાથી ઊભા છો? થાક ના લાગ્યો? આગળ પણ લઈ જઈએ આપણે. આગળ જેટલી પણ પબ્લિક છે અહીંયા દેખાતી હશે તમને કે અહીંયા બહુ જ. ક્યાંથી આવ્યા છો? જેટલા પણ લોકો આવ્યા છે, જેટલા લોકો સાથે વાત કરી એ બધા 3-3, 4-4 કલાક થી આવ્યા છે, પણ એ ખૂબ જ એક્સાઇટેડ છે કારણ કે એ લોકો એ પીએમ ને જોવા છે, પીએમ નરેન્દ્ર મોદી ને જોવા છે. શું નામ છે તમારું? અમે ભુયંગદેવ હરિયમ સોલા રોડ. સ્કૂલ વાળા લઈને આવ્યા નરેન્દ્ર મોદી સર ને જોવા આવ્યા. કલાક 1.5 કલાક થઈ ગયો. ના ભાઈ ના, હજુ ઠેડો ઠેડ સુધી ઉભો રહીશ. ખબર છે કાર્યક્રમ ને? હા, અહીંયા બધું પ્રસંગ ને બધું થવાનું. નરેન્દ્ર મોદી સર આવવાના ને દુબઈ વાળા શેખ આવવાના. શું નામ છે? નીલમ શર્મા. ક્યાંથી આવ્યા? ગેલેક્સી સે આયા હે, 1.5 ઘંટે સે ખડે હૈ યહાં પે. 1.5 ઘંટે સે ખડે ઓર આપકો પતા હૈ કાર્યક્રમ ક્યા હૈ? નહીં, વો તો અભી વો શેખ કે સાથ આ રહે હૈ ના, તો
वो इतना ज्यादा नहीं मालूम है। तो शेख के साथ आ रहे हैं ना, इसलिए हम लोग खड़े हैं उनका दर्शन करने के, उनका हाय करने के लिए, जय श्री राम बोलने के लिए, स्वागत जय श्री राम बोलने के लिए, उनको वेलकम करने के लिए, वेलकम करने के लिए मोदी का, मोदी सर का वेलकम। पर आपको बहुत पसंद है? बहुत पसंद है। बहुत। हमारे पीएम हमारे मतलब हम उनको बहुत लव करते हैं और हम लोग उनको बहुत चाहते हैं। पसंद है इनकी ऑनेस्टी, ऑनेस्टी बहुत पसंद है और वो सबका विकास सबका साथ सबका विकास का जो उनका नारा है उसको बुलंद करके रखा है और गुजरात में दिखाई दे रहा है, हम लोग गुजरात के हैं। मोदी जी हमारे प्रिय नेता हैं, बस इतना ऐसे ही थोड़े से ही आप समझ लीजिए कि कितना हम चाहते हैं मोदी को। अभी अब की बार आएगा तो मोदी ही आएगा 2024 में। इसका तो देखेंगे अभी। અહીંયા પણ દૂર દૂર સુધી તમને દેખાતું હશે કે કેટલા બધા લોકો છે, અહીંયા સાંસ્કૃતિક નૃત્ય અને એનું પણ તૈયારી કરવામાં આવી છે, જ્યારે અહીંયાથી રોડ શો પસાર થશે ત્યારે અહીંયા સાંસ્કૃતિક નૃત્ય પણ કરાવવામાં આવશે। ધીરે ધીરે આગળ પણ વધીએ તો ખબર પડે કે આ તો હજુ જે રસ્તો છે થોડોક નાનકડો છે, એનાથી આગળ પણ બહુ બધા લોકો છે, પાછળ પણ બહુ બધા લોકો છે। આ બધા લોકોને પૂછીએ તમે ક્યાંથી આવ્યા છો? મેમનગર, અમદાવાદ, મેમનગર, મેમનગર દેને ક્યાંથી આવે? અમે 2 વાગ્યાના અહીંયા આઈ નું ભાઈએ, એમ માટે બહુ એક્સાઇટેડ। હા 2 વાગ્યાના રાહ જોઈએ એ પાછળ બેઠા હોવા કીધું, અડધા કલાક થી કે આયા આયા એટલે બધા આઈ નું ભાઈએ અમે। હા એમની રાહ જોશું, એ આવશે પછી જ જશું અમે। અમે અમારા શારદા વિદ્યા મંદિર મેમનગર બારોટ એ સ્કૂલમાં અમે આયા, અમારા 2 સર અને અમારો ક્લાસ 11મું અને 9મા વાળા। પીએમ નરેન્દ્ર, હા બહુ સારું એમનું કામ, અમારે ખેલ ખેલમહાકુંભ કર્યું, અમારું સૌથી વધારે ગમતી વસ્તુ ખેલમહાકુંભ, વિદ્યાર્થીઓને સૌથી વધારે રમવાનું ગમે એટલે ખેલમહાકુંભ, અમારી ફેવરેટ ગેમ કબડ્ડી। શું નામ છે તમારું? ઝંડા લઈને ઊભા છો? હર્ષ પુરોહિત। ખબર છે શેનો કાર્યક્રમ છે, કેમ રોડ શો? હા મોદી સર પણ આવી રહ્યા છે અને એમના જોડે સાઉદી અરબના પણ મિનિસ્ટર આવી રહ્યા છે, પ્રાઇમ મિનિસ્ટર। પણ શરૂ થયું છે એ પણ ઓડિયન્સને બતાવીશું આપણે।